બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના વોર્ડ નંબર 10માં ગટરની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. ડીસા શહેરના વિસ્તાર ગોપાલનગર રબારીવાસ વોર્ડ નંબર 10માં પાછલા 7 મહિનાથી ગટરની સમસ્યા જોવા મળી રહી છે અને આખી ગટર લાઇન બ્લોક થઈ ગઈ હોવાથી ગટરનું પાણી બહાર નીકળીને રિટર્ન ઘરોમાં ઘૂસી જતા હોવાથી લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને ગટરની સમસ્યાને લઈને લોકોમાં રોગચાળો ફેલાવાની સમસ્યા જોવા મળી રહી છે અને ડેન્ગ્યુ મચ્છર પડવાની સંભાવના જોવા મળી રહી છે. તો ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર, બનાસકાંઠા. અમારા વિસ્તાર ગોપાલનગર રબારીવાસમાં પાછલા 7 મહિનાથી રોડનું ગટરનું કામ અટકાયેલું છે અને ગટરો ઉભરાઈને રિટર્ન ઘરોની અંદર ઘૂસે છે અને પાણી ઘરોની અંદર ભરાઈ ગયા છે. એના લીધે રોગચાળો મચ્છરની તમામ મચ્છરો પડ્યા છે, રોગચાળો ફેલાયો છે, જેના લીધે રહીશોને ખૂબ જ મુશ્કેલી પડે છે. તો નગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોને અમારી એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ સમસ્યા દૂર કરે, જે 7 મહિનાથી પડેલી છે અને આ સમસ્યાને તાત્કાલિક ધોરણે દૂર કરે એવી અમારી રહીશોની માગણી છે.